તો અમરેલીની સાથે સાથે હવે વડોદરાના વાઘોડિયામાં આવેલા વસવેલ ગામમાં પણ દીપડાની દહેશત જોવા મળી રહી છે. દીપડા એક ગામમાં પશુનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સંખ્યાબંધ પાંજરા પણ ગોઠવી દીધા છે. વાઘોડિયાના વસવેલ ગામે પણ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. દીપડાએ એક પશુનું પણ મારણ કર્યું છે. પરિણામે વસવેલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં અને વાઘોડિયા પંથકમાં પણ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડાએ અહીં વસવેલ ગામમાં પશુનું પણ મારણ કર્યું હતું. પરિણામે વન વિભાગ પણ સતર્ક બન્યું છે અને આ દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવ્યા છે. તો આજ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા અભિષેક પંચાલ પાસેથી. અભિષેક, જે રીતે એક તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી વિસ્તારમાં દીપડાનો આતંક છે અને હવે વાઘોડિયા વિસ્તારમાં પણ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, પશુનું મારણ પણ દીપડાએ કર્યું છે, વન વિભાગ કઈ રીતે આ દીપડાને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યું છે અત્યારે? નરેન્દ્રજી, સમગ્ર રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે દીપડાનો આતંક યથાવત છે, ત્યારે હવે વડોદરાની નજીક આવેલો જે વાઘોડિયા તાલુકા છે તેના વસવેલ ગામે દીપડા દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ ગ્રામજનોની અંદર ફફડાટ મચી જવા પામ્યો હતો. જોકે જે ગ્રામજનોને સ્થાનિક લોકોએ જંગલ વિભાગનો સંપર્ક સાધ્યો હતો. હાલ જંગલ વિભાગની જે વિવિધ ટીમો છે તે ત્યાં વસવેલ ગામે પહોંચી છે અને દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગે 7-8 જેટલા વિવિધ પાંજરાઓ ગોઠવ્યા છે કે જેથી દીપડા જે છે તે જંગલ વિભાગના સકંજામાં આવી જાય. પરંતુ છેલ્લા 2-3 દિવસથી અહીંયા જે દીપડાનો આતંક યથાવત હતો, ત્યારે ગત મોડી રાતે જે પશુનું મારણ કરતા જે સ્થાનિક ગ્રામજનો છે વસવેલ અને આજુબાજુના અસાલ ગામના, તેમની અંદર એક ફફડાટ મચી જોવા પામ્યો છે. નરેન્દ્રસિંહ, આભાર અભિષેક જાણકારી બદલ.